સુરતના ઓલપાડ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ બી કે ખાચરે પોતાની ધોરણ 12 ની માર્કશીટ સોશિયલ મીડિયામાં જાહેર કરી છે। તેઓ પોતે ધોરણ 12 ની પરીક્ષામાં નાપાસ થયા હતા ત્યારે પીઆઈ બી કે ખાચરે પોતાની માર્કશીટ સોશિયલ મીડિયામાં જાહેર કરી પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું છે। હમણાં જ થોડા દિવસો પહેલા જ ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થયું છે, જેમાં સારા માર્ક્સે પાસ થયેલા વિદ્યાર્થીઓને તો લોકો દ્વારા સારું પ્રોત્સાહન મળ્યું જ છે, પરંતુ જે વિદ્યાર્થીઓનો માર્ક્સ ઓછા આવ્યા હોય અને નાપાસ થયા છે તેવા વિદ્યાર્થીઓની હાલત શું હશે? આજ મૂંઝવણને દૂર કરવા માટે સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બી કે ખાચરે પોતાનો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે। ઓલપાડ પોલીસ મથકના પીઆઈ બી કે ખાચરે વર્ષ 2002માં ધોરણ 12 ની પરીક્ષા આપી હતી। તેઓ પણ ધોરણ 12 ની પરીક્ષામાં નાપાસ થયા હતા અને પરીક્ષામાં નાપાસ થયા બાદ પણ બી કે ખાચર હિંમત હાર્યા ન હતા, કારણ કે તેમણે જીવનમાં સફળ થવું હતું। પોતાના અનુભવો શેર કરતા ઓલપાડ પોલીસ મથકના પીઆઈ બી કે ખાચરે કહ્યું કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી। વર્ષ 2002માં ધોરણ 12 ની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી આજે ગુજરાત પોલીસમાં ઉચ્ચ અધિકારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે। પીઆઈ બી કે ખાચર પોતાના ફેસબુક આઈડી ઉપર પોતાની ધોરણ 12 ની નાપાસની માર્કશીટ જાહેર કરી વિદ્યાર્થીઓનું મનોબળ વધારી રહ્યા છે। હમણાં થોડા દિવસો પહેલાં ધોરણ 10 અને 12માંના પરિણામો જાહેર થયેલા, તેમાં સારા માર્ક્સ અને સારા રિઝલ્ટથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સારી અભિનંદનો બધાએ આપેલા છે। પરંતુ જે નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે મારો એટલો સંદેશો છે કે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમને કોઈ હતાશ થવાની જરૂર નથી કે કોઈ એવું પગલું ભરવાની જરૂર નથી કે કોઈ નાસીપાસ થવાની જરૂર નથી। જીવનની અંદર ધોરણ 10 અને 12નું પરિણામ એ જ આખરી પરિણામ નથી હોતું, બીજી બધા મહેનત કરવાથી સારું પરિણામ આવ્યું છે અને મહેનત ચાલુ રાખવી જોઈએ। સાહેબ, તમે જે પોસ્ટ મૂકી છે સોશિયલ મીડિયામાં, વિદ્યાર્થીઓમાં અને ખૂબ જ સારો મેસેજ જાય છે, શું કહેશો? એટલું જ કહીશ કે જે ધોરણ 10 12ના પરિણામોની અંદર ફેલ થયા હોય કે કોઈ પણ પરીક્ષાની અંદર પોતે ફેલ થયા હોય તો નાસીપાસ ના થવું જોઈએ અને વધારે જુસ્સાથી મહેનત કરવી જોઈએ, કારણ કે અમુકવાર નિષ્ફળતા એ જ સફળતાની ચાવી બની જતી હોય છે। હાલના સંજોગોમાં ધોરણ 10 અને 12ની અંદર ઘણા વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે, જે આપઘાત કરવા સુધીના પગલાં ભરતા હોય છે, તો એ લોકોએ આવું ના કરવું જોઈએ અને પોતે નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પોતે વધારે મહેનત કરી અને વધારે સારું પરિણામ આવે તે માટે પ્રોત્સાહન એના મા બાપે પણ પૂરું પાડવું જોઈએ। તેમના મા બાપે પણ એવી સલાહ આપવી જોઈએ કે વધારે મહેનત કરી અને વધારે સારું પરિણામ આવશે। સાહેબ, તમે પણ 12માં ફેલ થયા હતા, ત્યારબાદ તમે આજે પીઆઈની હોદ્દા પર છો, શું કહેશો? હા, હું પોતે પણ 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં ઇંગ્લિશ વિષયમાં ફેલ થયેલો, મને ઇંગ્લિશ તે વખતે ઇંગ્લિશ નહોતું સારું આવડતું, મતલબ ફેલ થયેલો, પણ 12માં ત્યારે એક ડર હતો કે ફાધર ખીજાશે અને ફેલ થયા છે, પણ રિઝલ્ટ લઈને ઘરે આવ્યો ત્યારે ફાધરે માત્ર એટલું જ કીધેલું કે કોઈ વાંધો નહીં, ફેલ થયા છે તો આવતા વર્ષે ફરીથી પરીક્ષા આપશું, એટલે મારો એક જુસ્સો વધી ગયેલો। તો ત્યારબાદ આખું વર્ષ ઇંગ્લિશ પાછળ મહેનત કરી અને ફરીથી 12મા ધોરણની પરીક્ષા આપેલી, ત્યારબાદ કોલેજ કરી અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવેલી, પોલીસ કોન્સ્ટેબલમાં ભરતી થયેલો, 2006થી 2010 સુધી પોલીસ કોન્સ્ટેબલ તરીકે રાજકોટ સિટીમાં નોકરી કરેલ, બાદ 2010ની અંદર ડાયરેક્ટ પીએસઆઈની ભરતી આવતા 2010ની અંદર પીએસઆઈ તરીકે સિલેક્ટ થયેલો, 2010થી તે 19 સુધી ભાવનગર રાજકોટ અને બોટાદ જિલ્લામાં પીએસઆઈ તરીકે નોકરી કરેલી, અને બાદ 2019ની અંદર પીઆઈનું પ્રમોશન આવેલું છે અને હાલ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ છે।